હેલો દોસ્તો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છશો. આજે આપણે બનાવીશું ખમણ ઢોકળા. તે પહેલાં મારી ચેનલ ચાન્સ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું ખમણ ઢોકળા. ખમણ ઢોકળા બનાવવા માટે અહીંયા મેં એક મોટો વાટકો ચણા એટલે કે બેસનનો લોટ લીધો છે. અહીંયા આપણે મેઝરમેન્ટ માટે આ જ વાટકો લેવાનો છે. આ રીતે આપણે લોટને આંખ વડે ચાળી લેવાનો છે અને આ રીતે એક તપેલીમાં આપણે લોટને રાખી દેશું જેથી આપણને બેટર બનાવવામાં સરળતા રહે. અહીંયા આપણે જેટલો ચણાનો લોટ લીધો છે તેટલું જ પાણી લેવાનું છે. અહીંયા મેં એક વાટકામાં પાણી લીધું છે, પરંતુ સહેજ ઓછું પાણી લીધું છે. એક્સ્ટ્રા પાણી આપણે પાછળથી એડ કરશું. આ રીતે એક મોટી ચમચી લીંબુના ફૂલ ઉમેર્યા છે, તેને સરસ રીતે પાણીમાં ઓગાળી લેવાના છે. સ્વાદ અનુસાર અથવા તો બે નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું. જરાક એવી હળદર ઉમેરીશું. હળદર ઉમેરવાથી આપણા જે ખમણ છે તે પીળા બનશે. અડધી ચમચી હિંગ ઉમેરીશું. હિંગ ઉમેરવાથી ખમણનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આપણે તેને પાણીમાં સરસ રીતે મિક્સ કરી લેશું. ખમણનું બેટર બનાવવા માટે ચણાના લોટમાં આપણે જે પાણી બનાવ્યું છે તે પાણીને થોડું થોડું એડ કરતા જશું અને આ રીતે મિક્સ કરતા જશું. મિક્સ કરીએ ત્યારે આપણે આ રીતે એક જ દિશામાં મિક્સ કરવાનું છે. આ રીતે એક જ દિશામાં મિક્સ કરવાથી આપણા ચણાના બેટરમાં છે જરા પણ ગળી નહીં પડે અને એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બેટર બનાવવા માટે અહીંયા હજુ થોડો વધારે પાણીની જરૂર છે. તેના માટે અહીંયા જે આપણે એક્સ્ટ્રા પાણી લીધું છે તેને એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. ખમણના બેટરમાં એક ચમચી ખાવાના સોડા ઉમેરશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. ખમણના બેટરમાં આપણે ખાવાના સોડા ઉમેરશું જેનાથી સરસ મજાનો ઉભરો આવશે. અહીંયા થોડું પાણી વધ્યું છે તે પણ હું ઉમેરી દઉં છું અને સાથે સાથે તેને પણ મિક્સ કરી લઈશ. આ રીતે મિક્સ કરતા જશું ત્યારે આ રીતે ઉભરો આવશે. ઉભરો એટલો આવશે કે આખી તપેલીમાં જે છે તે ઊંચું થઈ જશે. આ રીતે આપણે 3-4 મિનિટ સતત આ રીતે મિક્સ કરશું. હવે આપણે થાળીને તેલ લગાવી દઈશું. આ રીતે સરસ મજાનું તેલ લગાવી દીધું છે. જો તમારી પાસે ખમણ બનાવવા માટેની સ્પેશિયલ ડીશ અવેલેબલ હોય તો તમે બેટરને તેમાં જ મૂકજો. અત્યારે હું જે ઢોકળ્યું છે તેની પ્લેટનો યુઝ કરું છું અને તેની વાટકીનો યુઝ કરું છું. અહીંયા આપણું બેટર તૈયાર છે, તેને આ રીતે તેલવાળી પ્લેટમાં ઉમેરવાનું છે. આપણે અહીંયા ખમણનો થર જેટલો જાડો રાખવો હોય તે રીતે બેટર ઉમેરશું. જો વધારે જાડો થર બનાવવો હોય તો બેટરને થોડું વધારે એડ કરશું. અહીંયા મેં પાતળા થરના ખમણ બનાવું છું. આ રીતે ઢોકળિયામાં પાણી ઉમેરી અને મેં પહેલાં જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને ગેસની ફ્લેમને ફૂલ જ રાખી છે. આ રીતે પહેલાં વાટકીઓ મૂકી દીધી છે અને તેની ઉપર આપણે બંને પ્લેટને મૂકી દઈશું. જાડા થરમાં આ રીતે વાટકીઓ મૂકવી ખૂબ જ આવશ્યક છે જેથી એકબીજા જોડે તે ચોંટી ના જાય. આ રીતે આપણે ઢાંકણ ઢાંકી 15-20 મિનિટ સુધી ફૂલ ગેસ પર તેને ગરમ કરશું. ગળ્યું પાણી બનાવવા માટે અહીંયા મેં લીલા ધાણા તેના સરસ મજાના કટકા કરી લીધા છે. 3 મોટી ચમચી ખાંડ, 1 કટકા કરેલું લીલું મરચું અને 2 ડાળખી મીઠા લીમડાના પાન લીધા છે. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી એક તપેલીને ગરમ કરવા માટે મૂકશું. તપેલી ગરમ થાય એટલે આપણે તેમાં 2-3 પાવરા જેટલું તેલ ઉમેરશું. તેલ સરસ મજાનું ગરમ થાય એટલે આપણે તેમાં 2-3 ચમચી રાઈ ઉમેરવાની છે. રાઈનું પ્રમાણ અહીંયા આપણે થોડું વધારે રાખશું. રાઈ ફૂટે એટલે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની છે. તેલ વધારે ગરમ થઈ ગયું છે, આ રીતે ઢાંકણ રાખશું જેથી તેલ બહાર ના ઉડે. 2 ડાળખી મીઠા લીમડાના પાન ઉમેર્યા છે. હવે આપણે તેમાં 1 કટકા કરેલું લીલું મરચું ઉમેરીશું. હવે આપણે ખાંડ અને પાણીને બંનેને ભેગું કરીને ઉમેરી દઈશું. આ રીતે અહીંયા મેં પાણી અને ખાંડ ઉમેરી દીધું છે. હજુ આપણે થોડું એક્સ્ટ્રા પાણી પણ ઉમેરશું. ગેસની ફ્લેમને અહીંયા મેં ફૂલ કરી દીધી છે. આ રીતે અહીંયા બધું જ ઉમેરી દીધું છે. સ્વાદ અનુસાર અથવા તો 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે આપણે પાણીને 2-3 મિનિટ સુધી ફૂલ ગેસ પર ઉકાળી લેવાનું છે. અહીંયા આપણું પાણી સરસ મજાનું ઉકળી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો દોસ્તો, ખમણ માટેનું સરસ મજાનું ગળ્યું પાણી તૈયાર છે. 15-20 મિનિટ પછી આ રીતે આપણે ચેક કરી લેશું કે આપણા જે ખમણ છે તે કાચા તો નથી ને. આ રીતે ચપ્પા જોડે કાચો લોટ આવતો નથી માટે આપણા ખમણ સરસ મજાના થઈ ગયા છે, હાથ જોડે પણ નથી ચોંટતા. હવે આપણે ઉપર ઠંડુ તેલ આ રીતે ચમચા વડે લગાવી દઈશું જેથી કદાચ જો કોઈ ઉપર સહેજ કાચું હોય તો તે પણ સરસ મજાનું બફાઈ જાય. આ જ રીતે આપણે પ્લેટ અને જે નાની નાની વાટકીઓ છે તેમાં પણ તેલ લગાવી દઈશું.
હવે આપણે ચપ્પા વડે નિશાન લગાવી દેવાના છે। અહીંયા મેં સ્ક્વેર નિશાન લગાવ્યા છે, જો તમને સ્ક્વેર પસંદ હોય તો સ્ક્વેર અને રેક્ટેંગલ પસંદ હોય તો એ પ્રમાણે તમે મનપસંદ સાઇઝમાં નિશાન લગાવી શકો છો। આ રીતે નિશાન લગાવ્યા છે, તેની ઉપર આ રીતે આપણે ગળ્યું પાણી એડ કરી દેવાનું છે, જેથી આ ગળ્યું પાણી સરસ મજાનું ખમણ જોડે લાગી જાય। સરસ મજાના એકદમ ટેસ્ટી અને સરસ મજાના પોચા ખમણ ઢોકળા તૈયાર છે। આ રીતે આપણે એક પીસ ઉખાડીને આ રીતે ચેક કરી લેશું, આપણે જોઈ શકીએ છીએ કે કેટલા સરસ મજાના એકદમ સોફ્ટ ઢોકળા તૈયાર થયા છે। આ રીતે આપણે મનપસંદ સાઇઝમાં ઢોકળાને બનાવી શકીએ છીએ। જો આપણે થોડો તેનો થર છે તે જાડો રાખીએ તો ઢોકળા છે તે થોડા વધારે જાડા બનશે। અહીંયા મેં પાતળા થરના ખમણ બનાવ્યા છે, માટે તે પાતળા બન્યા છે। નોર્મલી માર્કેટમાં જાડા થરના ખમણ જ મળતા હોય છે, પરંતુ આ રીતે ખમણ બનાવવાથી તેના સ્વાદમાં કોઈ જ ફેર પડતો નથી, ઉલટાનો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે આપણે તેને કોથમીર એટલે કે લીલા ધાણા ઉમેરીને સરસ મજાના ગાર્નિશ કરી દઈશું। તો દોસ્તો, સરસ મજાના આપણા હેલ્ધી અને ટેસ્ટી ખમણ ઢોકળા તૈયાર છે। ખમણ ઢોકળાનું નામ પડે ત્યાં તો ગુજરાતીઓના મોઢામાં પાણી આવવા લાગે। જો તમને પણ મોઢામાં પાણી આવવા લાગ્યું હોય તો તમે શ્યોર આ જ રીતે આવા ખમણ ઢોકળા બનાવીને તેનો આનંદ લ્યો। ખમણ ઢોકળાને આપણે ચટણી, મરચાં અને કઢી વગેરે જોડે સર્વ કરી શકીએ છીએ। ખમણ ઢોકળાની મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો જરૂરથી મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને બીજી આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ચાન્સ કિચનને સબસ્ક્રાઇબ કરો। અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।